मॉर्निंग बाळकों जो चेप्टर 9 એમાં પાર્ટ 1 જેનું રિવિઝન થઈ રહ્યું છે તો રિવિઝન માટે તમે તૈયાર રહેજો આગળનો 8મો ચેપ્ટર આપણે પૂર્ણ કરેલ છે તો જે રિવિઝન અને પીડીએફ આપવામાં આવે એના પર તમારી નોટબુકમાં જે કંઈ બાકી હોય એ પૂરું કરી લેજો પ્લીઝ જે કંઈ લખવાનું છે તમારી નોટબુક રેડી રાખજો બધા વિષયની ઘણા બધા નોટબુક હજી આવી નથી આપણે લાસ્ટ 10 તારીખ આપી છે 10 એપ્રિલ તો બને ત્યાં સુધીમાં પૂરું કરજો અને જે કંઈ ચેપ્ટરનું બાકી હોય એ કમ્પ્લીટ કરતા રહેજો સરસ રીતે અભ્યાસ કરજો ઘરે રહીને અને તમારું પોતાનું ધ્યાન રાખજો હવે ચેપ્ટર 9 છે ખોખા અને રેખાચિત્ર અધ્યયન નિષ્પતિ એટલે કે ખોખા અને તેની જાળીઓ વિશેની જાણકારી વસ્તુઓના વાસ્તવિક ચિત્રો સમજવાના છે ખોખું બનાવવાનો પ્રયત્ન કરવાનો છે કટઆઉટનો ઉપયોગ કરવાનો છે ભણવા કરતાં પ્રવૃત્તિ આમાં વધારે છે પણ આપણે ભણવા તરફ વધુ ધ્યાન દેવાનું છે કે જે કંઈ ક્વેશ્ચન હોય એના આન્સર આપણે કઈ રીતે તૈયાર કરીએ છીએ એ ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા જુઓ આ રીતે તમને ખોખાનું કટઆઉટ આપેલું છે આ રીતે કટ કરી તૂટક રેખા દ્વારા વાળો જેથી બોક્સ બની જશે બુકમાં આપેલા આકારોમાંથી કયા આકારોમાંથી બોક્સ બની શકશે ચેક કરો આકૃતિ એ અને આકૃતિ સીમાંથી બોક્સ બની શકશે સમઘનને કેટલી બાજુઓ હોય સમઘનને 6 બાજુઓ હોય છે આ ખાસ ધ્યાન રાખજો આવા પ્રશ્નોના જવાબ આપણને આવડવા જોઈએ આકારોને વાળી સમઘન બનાવો બને છે તે જુઓ ચિત્ર આપેલા આકારોને વાળવાથી સમઘન બની શકે પ્રશ્ન 2 ઓછામાં ઓછો એક આકાર બનાવો કે જેને વાળવાથી સમઘન બની શકે ઉપરોક્ત ગ્રીડમાં આકાર બનાવેલ છે પ્રશ્ન 3 સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું છે તો સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ પ્રશ્ન 4 એક એવી આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન ન બને તો જવાબ છે અહીંયા તમને આકૃતિ આપેલી છે આ આકાર વડે સમઘન બની ન શકે પ્રશ્ન 5 છે તમારી આસપાસમાં કઈ વસ્તુઓ સમઘન જેવી દેખાય છે તે અંગે ચર્ચા કરો તે વસ્તુઓની યાદી બનાવો તમારી આસપાસમાં કઈ વસ્તુઓ સમઘન જેવી દેખાય છે તે અંગે ચર્ચા કરો તે વસ્તુઓની યાદી બનાવો તમારી આસપાસમાં પાસો બરફનો ટુકડો ચોકબોક્સ રૂબિકનું ઘન વગેરે સમઘન જેવી દેખાતી વસ્તુઓ છે પછી છે ખુલ્લું ખોખું તમને પ્રકરણ 3માં આપેલ 5 ચોરસવાળો કોયડો યાદ છે તમે જોયું હતું કે આપણે 5 ચોરસમાંથી વિવિધ 12 આકારો મેળવ્યા હતા પાના નંબર 46 જુઓ જો તમે આ આકારોને કાપી તેને વાળી દો તો તેમાંથી કેટલાક આકારો કે આકૃતિઓ ખુલ્લા ખોખા જેવો આકાર ધારણ કરશે 12 આકારોમાંથી 4 આકારો એવા હતા જેના વડે ખુલ્લું ખોખું બનાવી ના શકાય જે નીચે પ્રમાણે છે તો આકૃતિઓ તમને અહીં આપેલી છે ખોખા અને ખોખા ચિત્રો અને આકૃતિઓ આપી છે તેને એ બી સી ડી ક્રમ આપો બંને ચિત્રોને હવે તેને જોડો એ સાથે બી જોડાશે બી સાથે ડી જોડાશે સી સાથે એ જોડાશે ડી સાથે સી જોડાશે અહીં નકશો છે અહીં એક ઘરનો નકશો આપ્યો છે એમાં પહેલું છે નકશો જોઈ વાસ્તવમાં ઘર કેવું દેખાતું હશે ચિત્રને અનુરૂપ કયું ઘર છે તે શોધવાનું છે જવાબ છે ચિત્રને અનુરૂપ ઘર સી છે બરાબર ધ્યાનથી જોશો વિભાના ઘરની આગળના ભાગમાં શું છે આગળના ભાગમાં કેટલી બારીઓ છે જવાબ છે નકશામાં દરવાજો દર્શાવતો ભાગ એ આગળનો ભાગ છે આગળના ભાગમાં 2 બારીઓ છે પ્રશ્ન 3 અહીં ઘરના 4 વાસ્તવિક ચિત્રો આપેલા છે તેમાંથી વિભાનું ઘર કેવું છે જવાબ વાસ્તવિક ચિત્ર સી એ વિભાનું ઘર છે પ્રશ્ન 4 બાકીના 3 વાસ્તવિક ચિત્રો શા માટે નકશાને અનુરૂપ નથી તે અંગે ચર્ચા કરો ચિત્ર એમાં ઘરની પાછળની દિવાલ બિલકુલ સીધી બતાવેલ છે જે નકશા પ્રમાણે નથી ચિત્ર બીમાં ઘરની જમણી બાજુએ એક બારી દેખાય છે જે નકશામાં નથી ચિત્ર ડીમાં ઘરની ડાબી બાજુએ દિવાલની વચ્ચે બારી બતાવેલ છે જે નકશા પ્રમાણે નથી